પ્લાઝ્મા એ બ્લડનો લિક્વિડ કોમ્પોનન્ટ છે, એટલે કે રક્તની અંદર રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો રહેલા છે. આ ત્રણેય કણો જે પ્રવાહી તરલ માધ્યમમાં ફરે છે તેને આપણે પ્લાઝ્મા અથવા તો રક્તરસ તરીકે ઓળખીએ છીએ. અગાઉ જે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ થતો હતો તે દર્દી પર થતો હતો, એટલે કે જે દર્દીઓમાં ઇરેગ્યુલર એન્ટીબોડીઝ હોતા હતા તેમના શરીરમાંથી એન્ટીબોડી દૂર કરવા માટે પ્લાઝ્મા ફરેસિસ પ્રોસિજર કરવામાં આવતી હતી. પરંતુ ગત વર્ષથી, એટલે કે 21 એપ્રિલ 2020, આપણે સૌ પ્રથમ વખત કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓને ડોનર તરીકે સ્વીકારી તેમનું કોવિડ પ્લાઝ્મા આપણે સ્વીકાર્યું અને આ પ્લાઝ્માનો ઉપયોગ અન્ય દર્દીઓનું જીવન બચાવવા માટે આપણે કરી રહ્યા છીએ. આ ગત વર્ષથી શરૂ થયેલો એક નવતર પ્રયોગ છે અને તેમાં અત્યારે આપણને ખૂબ જ સારા રિઝલ્ટ મળી રહ્યા છે. એટલે કે અગાઉ જે પ્રોસિજર થતી હતી એ દર્દીઓ ઉપર થતી હતી અને અત્યારે જે પ્લાઝ્મા ફરેસિસની પ્રોસિજર થાય છે એ કોવિડમાંથી સાજા થયેલા દર્દી કે જેને આપણે ડોનર તરીકે સ્વીકારેલ છે તેના ઉપર આ પ્રોસિજર થાય છે.